मुळी तालुका ना दुधई गामे खेडूत मीटिंग अने वडवाळा मंदिर ना दर्शन करता ईशुदान गढवी। मुळी तालुका ना दुधई गामे वीटीवी ना एंकर ईशुदान गढवी ए हाजरी आपी हती, जेमा प्रथम खेडूत आगेवानो अने खेडूतो ने मळ्या हता अने दुधई मुकामे रामकुभाई करपडानी वाडी उपर खेडूतो साथे वार्तालाप करेल हतो अने आगामी समयनी रणनीति नक्की करशे तेम ईशुदान गढवी ए जणाव्युं हतुं। त्यारबाद वडवाळा मंदिर ना दर्शन करी महंत रामबालकदास बापु ना आशीर्वाद लीधा हता अने गढवी नुं साल ओढाडी सन्मान करवामां आव्युं। खेडूत आगेवानो रामकुभाई करपड़ा, किसान कोंग्रेस प्रमुख सुरेन्द्रनगर जिला, राजूभाई करपड़ा खेडूत एकता मंच प्रमुख रतनसिंह डोडिया, सरला सरपंच राजूभाई अने मुळी तालुकाना गामोमांथी खेडूतो उपस्थित रह्या हता। ईशुदान गढवी नुं ढोल वगाडी अने सूतरनी आंटी पहेरावी स्वागत करवामां आव्युं हतुं। साथे कथाकार रामेश्वर हरियाणी पण साथे जोडाया हता अने खेडूतो ए ईशुदान गढवी ने समर्थन आप्युं हतुं। ભાવ નું એટલું
એક જ લક્ષ્ય આપણે રાખીએ, આપણે કંઈક સારું કરવું છે. અને સદાય મેં કીધું એમ, કદાચ માની લો કોઈ પાર્ટીમાં માનતા હોય તો પક્ષમાં માનતા હોય તો એના નેતાને બોલાય એમ કહેવાનું, તમે ઈશ્વરના સ્વરૂપે છો, તમે સારું કરશો તો આપણે એને જ મત આપો. કોઈ પણ નેતા આવે, કોઈ પણ માલિક આવે, કોઈ પણ એને કહી દેવાનું, તમારે મુખ્ય નેતા તરીકે શોધન કરી કહી દઉં. આપણે નિર્ણય લેશું, હજુ મંદિરોના દર્શન કરી રહ્યો છું, મને લાગે 10-12 દિવસ કે 15 દિવસ તારીખ હજી હું મને ખબર નહીં, હું મારો ટૂર પૂરું થશે પછી ખબર પડશે, પણ નિર્ણય આપણે લેશું અને યુદ્ધના મેદાનમાં ઉતરવું. આજ મોરી તાલુકામાં ઈશુદાન ગઢવી આવ્યા છે અને ખેડૂની મુલાકાત કરી છે. ખેડૂ બધા ભેગા થયા છે, ઈશુદાન ગઢવી બધા મંદિરે દર્શન કર્યા છે. ખેડૂ બધા ભેગા થઈને ખેડૂએ નક્કી કર્યું છે આજ કે ઈશુદાન ગઢવી જે પક્ષમાં જાય, જે ઓલામાં જોડાય એમાં ખેડૂ બધા જોડાવાના છે. અત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આપ હોય, એમની એમ હોય કે ખેડૂ તો તૈણનો બાપ છે. અને ખેડૂ જે ઈશુદાન ગઢવી જેમાં જાય છે એમાં ખેડૂ મોરી તાલુકાના 50,000 ખેડૂ એક સાથે પણ જોડાવાના છે. એટલે કોંગ્રેસ વાળા અત્યારે ભાજપ વાળા પણ અત્યારે ડીઝલના ભાવ એક વર્ષમાં 25 રૂપિયા વધારી દીધા, તો કોંગ્રેસ વાળા પણ વિરોધ નથી કરતા. એટલે કોંગ્રેસ વાળા નિમશે કે ભાજપ વાળા નિમશે, બી એક છે મહેશિયા ભાઈ. એટલે અત્યારે એમ માનતા હોય કે આપ પર આયા, આપ વાળાને ખબર નથી કે આ તમારા બાપ છે ખેડૂ. હવે જો ખેડૂ જાગશે ને એટલે 2022 ખબર પડશે ભાજપ ને કોંગ્રેસ ને કે જ્યાં રસ્તે પર ખેડૂ લઈ ગયા. અત્યાર સુધી તમે ખેડૂનું કઈ વિચાર્યું જ નથી શું ખેડૂત માટે કરવાનું હતું. જય હિન્દ જય ભારત.